नमस्कार, न्यूज एट सेवन में आपनु स्वागत छे। शुरुआत करिए बुलेटिन ना मुख्य समाचारों थी। गुजरात में गुणवत्ता सुधारणा नो सेवा यज्ञ गुणोत्सव आगामी 16-18 जानुआरी दरमियान योजाशे। प्राथमिक शिक्षण सुधारणा ना नवा रोल मॉडल तरीके देश में जाणीता थयेला गुणोत्सव की आ 7मी श्रृंखला हशे एम जणावता मुख्यमंत्री विजयभाई रूपाणी। गुजरात सरकारे प्रवासन ने वेग आपवा पोळोना जंगल में शुरू कराव्यो पोळोनो उत्सव। उत्सव शुरू थया बाद प्रवासीओना घसारा में 18% वधारो थयो होवानुं जणावता प्रवासन मंत्री गणपतभाई वसावा। 40 जेटला टेन्ट लगावी प्रवासीओने आकर्षवानो उद्देश्य। साइक्लिंग राइड्स वगैरे छे विशेष आकर्षणों। अमेरिकाना नवनियुक्त राष्ट्रपति डोनाल्ड ट्रम्पे युवा भारतीय अमेरिकी नागरिकत्व धरावता राज शाह ने व्हाइट हाउस में सौंपी महत्वपूर्ण भूमिका। તેઓને અપાયું ડેપ્યુટી આસિસ્ટન્ટ ટુ ધ પ્રેસિડેન્ટ તથા ડેપ્યુટી કમ્યુનિકેશન ડિરેક્ટરનું પદ। ફોર્બ્સ મેગેઝિને જાહેર કરેલી અમેરિકાના 30 પ્રભાવશાળી યુવા વૈજ્ઞાનિકોની યાદીમાં વડોદરાના કરણ જાનીના સમાવેશથી ગુજરાત ગૌરવાન્વિત। સદીની સૌથી મોટી ગણાતી ગુરુત્વાકર્ષણ તરંગોની શોધ માટેની લીગો ટીમમાં કરણ હતા સામેલ। કરણ જાની આજે વડોદરામાં ઉપસ્થિત। भरूचमां चानी दुकान चलावता पंकजभाईए भीम अने पेटीएम द्वारा नाणा चूकवानी राखी छे व्यवस्था। प्रधानमंत्रीना कैशलेस ट्रांजेक्शनना विचारोथी प्रभावित। कैशलेस ट्रांजेक्शन माटे करता होय छे ग्राहकोने अपील। रोजवेली चिटफंडमां धरपकड़ करायेला तृणमूल कांग्रेसना सांसद सुदीप बंदोपाध्यायने 6 દિવસના રિમાન્ડ पर मोकलती सीबीआई। કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસ સમર્થકોએ ભાજપ કાર્યાલય પર હુમલો કર્યો હોવાનો ભાજપનો આક્ષેપ। શીખોના 10મા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીની 350મી જન્મજયંતિની ગુજરાત સહિત દેશભરમાં ઉમંગ અને ઉત્સાહપૂર્વક થઈ રહી છે ઉજવણી। અનેક કાર્યક્રમોનું આયોજન, ભજન કીર્તન અને ગુરુબાનીના ઠેર ઠેર કાર્યક્રમો। બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના દારૂબંધીના અભિયાનને વખાણતા ગુરુ ગોવિંદસિંહજીના ત્યાગ અને બલિદાનને યાદ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। પ્રધાનમંત્રીએ ગુજરાતમાં દારૂબંધીની પહેલ કરી હતી તેની પ્રશંસા કરી પોતે પણ બિહારમાં તે અપનાવ્યું હોવાનું જણાવતા નીતિશકુમાર, ગુરુ ગોવિંદસિંહજીના 350મા પ્રકાશ પર્વની ઉજવણીમાં બંને નેતાઓ ઉપસ્થિત। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શીખોના 10મા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીની 350મી જન્મજયંતિ નિમિત્તે પટણા ખાતે આયોજિત પ્રકાશોત્સવ પર્વમાં હાજર રહ્યા હતા। ગાંધી મેદાન ખાતે તખ્ત શ્રી હરિમંદિરમાં પ્રધાનમંત્રીએ દર્શન કરીને માથું ટેકવ્યું હતું। તેમણે આ પ્રસંગે ગુરુ ગોવિંદસિંહજીનો સંદેશ પ્રેરણારૂપ ગણાવ્યો હતો। ગોવિંદસિંહના 350મા પ્રકાશ પર્વમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના પટના પહોંચ્યા હતા। ગાંધી મેદાન ખાતે તખ્ત શ્રી હરિમંદિરમાં પ્રધાનમંત્રી મોદીએ ગુરુ ગ્રંથ સાહેબ સમક્ષ માથું ટેકવીને પ્રાર્થના કરી હતી। આ સાથે પ્રધાનમંત્રી મોદીએ ગુરુવાણી પણ સાંભળી હતી। ગુરુ ગોવિંદસિંહની યાદમાં પ્રધાનમંત્રી મોદીએ વિશેષ ટપાલ ટિકિટનું લોકાર્પણ પણ કર્યું હતું। આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગુરુ ગોવિંદસિંહે એક એવા વિચારને જન્મ આપ્યો જે આજે પણ પ્રાસંગિક છે। ગુરુ ગોવિંદસિંહ મહારાજ સાહેબને જબ યાદ કરતે હૈ તો કુછ ઇતિહાસકાર શૌર્ય ઔર વીરતા કે પહેલુ કો હી પ્રગટ કરતે હૈ, લેકિન ઉનકી વીરતા કે સાથ ઉનકી જો ધીરતા થી ધૈર્ય થા વો અદ્ભુત થા। વે સંઘર્ષ કરતે થે લેકિન ત્યાગ કી પરાકાષ્ઠા અભૂતપૂર્વ થી। વે સમાજ મેં બુરાઈઓ કે ખિલાફ લડતે થે, ઊંચ નીચ કા ભાવ જાતિવાદ કા જહેર ઉસકે ખિલાફ ભી લડાઈ લડકે સમાજ કો એકતા કે સૂત્ર મેં બાંધના, સબકો સમાનતા, ઇસમેં કોઈ ઊંચ નીચ કા ભેદ ના હો, ઉસકે લિયે જીવન પર્યંત અપનો કે બીચ ભી વો આગ્રહપૂર્વક બાતો કો મનવાને મેં અપના જીવન ખપાતે રહે થે। ગુરુ ગોવિંદસિંહજીના 350મા પ્રકાશ પર્વમાં ઉપસ્થિત રહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે જણાવ્યું હતું કે બિહારમાં શીખ ગુરુઓના ઘણા ગુરુદ્વારા છે, ત્યારે તીર્થયાત્રિકોની સુવિધા માટે ગુરુ તીર્થ સર્કિટ બનાવવામાં આવશે। પટના સાહિબ કા તો યે જો તખ્ત હરમંદિર સાહેબ હૈ હી, ગુરુ કા બાગ પટના સિટી, બાલ લીલા સાહેબ પટના, ગુરુદ્વારા હાંડી સાહેબ દાનાપુર, ગુરુ તેગ બહાદુર ગુરુદ્વારા ગાયઘાટ,
गुरु नानक कुंड राजगीर, गुरुद्वारा 25 संगत मुंगेर के अलावा आरा, कटिहार, गया, नवादा, सासाराम, भागलपुर में अनेक गुरुद्वारे एवं धार्मिक स्थल मौजूद हैं। इसे दृष्टिगत रखते हुए हम लोगों ने निर्णय लिया है कि बिहार में गुरु सर्किट का विकास करेंगे, ताकि जो भी श्रद्धालु आए सब जगह वो मत्था टेक सकें। आ प्रसंगे प्रधानमंत्री नरेन्द्र मोदीए दारूबंदी माटे नीतीश कुमारे जे अभियान चलाव्यू छे ते बदल तेमने अभिनंदन पाठव्या हता। बिहारमां दारूबंदी अंगे बोलता मोदीए जणाव्युं हतुं के समाज परिवर्तननुं काम मुश्किल होय छे, परंतु नीतीश कुमारे नशा मुक्तिनुं अभियान जे रीते चलाव्युं छे ते सराहनीय छे। समाज परिवर्तन का काम बड़ा कठिन होता है, बहुत मुश्किल काम होता है, उसको हाथ लगाने की हिम्मत करना भी बड़ा मुश्किल काम होता है, लेकिन उसके बावजूद भी नशा मुक्ति का जिस प्रकार से उन्होंने अभियान चलाया है, आने वाली पीढ़ियों को बचाने के लिए उन्होंने जो बीड़ा उठाया है, मैं उनकी बहुत बहुत अभिनंदन करता हूं, बधाई देता हूं। 10 દિવસથી ચાલતા પ્રકાશોત્સવ પર્વમાં દર્શન કરવા અને માથું ટેકવવા દેશભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પટના પહોંચ્યા હતા। 350માં પ્રકાશ પર્વમાં પ્રધાનમંત્રી મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ સામેલ થયા હતા। કાર્યક્રમમાં પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલ, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, પંજાબના ઉપમુખ્યમંત્રી સુખબીરસિંહ બાદલ અને સુશીલ મોદી સહિત અનેક નેતાઓએ ખાસ હાજરી આપી હતી। શીખોના 10મા ગુરુ ગુરુ ગોવિંદસિંહ ત્યાગ અને બલિદાનનું પ્રતીક છે। તેઓ હંમેશા માનવતાનું કામ કરતા રહ્યા હતા। જીવન પર્યંત સેવા કરનારા મહાન ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતિ પ્રસંગે દેશભરમાં ભારે ઉલ્લાસ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। શીખ ધર્મના 10મા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીની 350મી જન્મજયંતિની રાજ્ય સહિત સમગ્ર દેશમાં ઉમંગ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ રહી છે। આ નિમિત્તે દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે। ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે રાજધાની દિલ્હીના શીશગંજ ગુરુદ્વારામાં માથું ટેકવ્યું હતું અને પ્રાર્થના કરી હતી। ગુરુ ગોવિંદસિંહજીના 350મા પ્રકાશોત્સવમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભોપાલમાં ગુરુદ્વારામાં જઈને માથું ટેકવ્યું હતું। તેમણે ગુરુ ગોવિંદસિંહને અદ્ભુત મહામાનવ ગણાવ્યા હતા। અમદાવાદમાં પણ દૂધેશ્વર વિસ્તારમાં આવેલા ગુરુદ્વારામાં સવારથી જ શીખ ભાઈ બહેનો ગુરુવાણીમાં ભાગ લેવા પહોંચ્યા હતા। આ પ્રસંગે ગુરુદ્વારામાં ભજન કીર્તન અને ગુરુવાણીના કાર્યક્રમો યોજાયા હતા। ગુરુદ્વારાના અગ્રણી વિરેન્દ્રસિંહ ભાટિયાએ જણાવ્યું હતું કે ગુરુ ગોવિંદસિંહે સમાજના નીચલા વર્ગને ઉપર લાવવાનું કામ કર્યું હતું। જામનગર ખાતે ગુરુદ્વારા શ્રી ગુરુસિંઘ સભા કમિટી અને ટ્રસ્ટ દ્વારા વિશેષ કાર્યક્રમ ગુરુવાણીનું આયોજન કરાયું હતું। શ્રી ગુરુસંઘ સભામાં ભાગ લેવા હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। દર્શનાર્થી જીતેન્દ્રસિંઘે ગુરુ ગોવિંદસિંહ સમાપન ઉત્સવની માહિતી આપી હતી તો આયોજક સુખવિંદરસિંહજીએ જણાવ્યું હતું કે પ્રકાશોત્સવ પર્વ નિમિત્તે લંગરની સેવા અને ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવ વિવાદનું સમાધાન કરવામાં નિષ્ફળ રહ્યા છે। મુખ્યમંત્રી અખિલેશ યાદવે આગળની રણનીતિ અંગે ચર્ચા કરવા પોતાના સમર્થકો અને ધારાસભ્યો સાથે લખનૌ ખાતે બેઠક કરી હતી, જેમાં મુલાયમસિંહ સમર્થક ધારાસભ્યોએ હસ્તાક્ષર સાથેનું સોગંદનામું ચૂંટણી પંચ સમક્ષ રજૂ કર્યું હતું। મુલાયમસિંહ અને અખિલેશ યાદવ ચૂંટણીની તૈયારીઓ અલગ અલગ રીતે કરી રહ્યા છે। ગઈકાલે અખિલેશ યાદવ અને મુલાયમસિંહ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં કોઈ પરિણામ આવ્યું ન હતું। પાર્ટીના ચૂંટણી ચિહ્ન સાયકલ પર બંને પોતાનો દાવો કરી રહ્યા છે। ચૂંટણી પંચ દ્વારા બંનેને પોતાની દાવેદારીના પુરાવા સાથે સમર્થકો, ધારાસભ્યો તેમજ સાંસદોની વિસ્તૃત જાણકારી આપવા જણાવાયું છે। ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની અધ્યક્ષતામાં ભાજપ નેતાઓના પ્રતિનિધિમંડળે આજે ગૃહમંત્રી રાજનાથસિંહને મળીને એક આવેદનપત્ર સોંપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી જ તેમની ટીએમસી પાર્ટીના નેતાઓને સલાહ આપી રહ્યા છે। તૃણમૂળ કોંગ્રેસના નેતાઓ હિંસા કરી રહ્યા છે અને રાજ્યના લોકો મૂકદર્શક બની ગયા છે। ઉલ્લેખનીય છે કે રોઝવેલી ચીટફંડ કેસમાં સીબીઆઈએ તૃણમૂળ કોંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાયની ધરપકડ કરી છે અને તેમને 6 દિવસના રિમાન્ડ ઉપર મોકલી આપ્યા છે। ધરપકડ બાદ કોલકાતામાં તૃણમૂળ સમર્થકોએ ભાજપ કાર્યાલય ઉપર હુમલો કર્યો હતો તેવો આક્ષેપ હતો।
પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન કેન્દ્રીય બજેટ રજૂ ન થવું જોઈએ એવી રાજકીય દળોની માંગણી ઉપર ચૂંટણી પંચ વિચાર કરશે અને યોગ્ય સમયે એ વાતનો નિર્ણય પણ લાવશે એમ મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર નઝીમ ઝૈદીએ જણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે બહુમતી રાજકીય દળોએ માંગણી કરી છે કે બજેટ રજૂ થવાની સંભવિત તારીખ 1 ફેબ્રુઆરી છે. આ સમય દરમિયાન 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તે યોગ્ય નથી. જો કે નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે બજેટ સંવિધાનિક જરૂરિયાતો માટે આવશ્યક છે અને એમાં બાંધછોડ થવી જોઈએ નહીં. દરમિયાન સંસદીય બાબતોના રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું છે કે સંસદના બજેટ સત્રનો સમય અને બજેટ રજૂ કરવાનો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ કરવામાં આવ્યો હતો. આથી વિરોધ પક્ષે આ મામલે વિરોધ કરવો બંધ કરવો જોઈએ. અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુવા ભારતીય અમેરિકી રાજશાહને વ્હાઇટ હાઉસમાં એક મહત્વપૂર્ણ હોદ્દા ઉપર નિયુક્ત કર્યા છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમિયાન ટ્રમ્પના વિરોધી હિલેરી ક્લિન્ટન વિરોધી અભિયાનમાં રાજશાહે અગત્યની અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રાજશાહના પૂર્વજો ગુજરાતથી અમેરિકા સ્થાયી થયા હતા. 30 વર્ષીય શાહ અત્યાર સુધી ઓપોઝિશન રિસર્ચ ટીમના હેડ તરીકે કાર્યભાર સંભાળતા હતા. પ્રેસિડેન્શિયલ ટ્રાન્ઝેક્શન ટીમે કરેલી જાહેરાત અનુસાર શાહને બઢતી અપાઈ છે અને હવે તેઓ ડેપ્યુટી અસિસ્ટન્ટ ટુ ધ પ્રેસિડેન્ટ તથા ડેપ્યુટી કમ્યુનિકેશન ડિરેક્ટર ઉપરાંત રિસર્ચ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળશે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે શિક્ષણ ગુણવત્તા સુધારણાના સેવાયજ્ઞ ગુણોત્સવથી ગુજરાતે ભારતભરમાં પ્રાથમિક શિક્ષણ સુધારણાનું એક નવું રોલ મોડલ પ્રસ્થાપિત કર્યું છે. મુખ્યમંત્રીએ આગામી 16-18 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં યોજાઈ રહેલા 7મા ગુણોત્સવ મૂલ્યાંકન અભિયાનમાં જોડાનારા પદાધિકારીઓ અધિકારીઓ અને કર્મયોગીઓને ગહન માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં પાયાના સ્તરથી જ શિક્ષણ ગુણવત્તાયુક્ત બને અને આવનારી પેઢી વિદ્યા સંસ્કારથી સજ્જ બને તેવો ઉમદા હેતુ સાકાર કરવાનો ગુજરાતનો આ પ્રયોગ અભિનવ બન્યો છે. તેમણે આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે 21મી સદી જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે. તેમાં બાળકને પાટીપેનની જેમ ટેબ્લેટ પણ અભ્યાસમાં ઉપયોગમાં લેતા આવડે અને સરળ સહજ જ્ઞાન આંગળીના ટેરવે રહે તેવો આપણો ધ્યેય છે. અને ત્યારે આપણે સંતોષ થાય કે આપણી તમામ સ્કૂલો એ પ્લસ હોય, આપણી તમામ સ્કૂલો એડમિશન માટે ભલામણ થતી હોય. ગુજરાતના મિની કાશ્મીર એવા પોળોના જંગલમાં આજથી 4થો પોળો ઉત્સવ શરૂ થયો છે. આ ઉત્સવનો શુભારંભ વિધાનસભાના અધ્યક્ષ રમણલાલ વોરાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ ઉત્સવ માટે રાજ્ય સરકાર તથા વન વિભાગના સહયોગથી તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી. અરવલ્લીની ગિરિમાળામાં આવેલા વિજયનગરના આભાપુરના જંગલોમાં 40 જેટલા ટેન્ટ લગાવી દેવામાં આવ્યા છે. આ પ્રસંગે પ્રવાસન મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે પોળો ઉત્સવના આયોજનનો હેતુ ઇકો ટુરિઝમને વધુ વેગ મળે તથા વનબંધુઓની પરંપરાગત હસ્તકળા જળવાઈ રહે તે છે. પોળો ઉત્સવનો પ્રારંભ વર્ષ 2014માં થયો હતો ત્યારે 8,000 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. વર્ષ 2016માં પ્રવાસીઓની સંખ્યા 80,000 થઈ હતી. આમ પ્રવાસીઓમાં ગયા વર્ષ કરતાં 18% વધારો થયો હતો. આજથી શરૂ થયેલો પોળો મહોત્સવ 5 માર્ચ સુધી એટલે કે 2 મહિના સુધી ચાલશે. શહેરીજનોને હવે ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલ જંગલો, પ્રાકૃતિક સૌંદર્ય આ બધું માણવા માટેનો એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગુજરાત સરકારે આ બધી જ બાબતોને વેગ આપીને પ્રવાસન વિભાગ આ બધા સ્થળોને છેલ્લા ટૂંકા વર્ષોમાં જ સારી ગતિએ વિકાસ આપી રહ્યું છે. એને કારણે વિશ્વ અને દેશના પ્રવાસીઓ હવે ગુજરાત તરફ પડ્યા છે અને લગભગ 18% જેટલા પ્રવાસીઓ ગુજરાતમાં વધ્યા છે. ફોર્બ્સ મેગેઝીન દર વર્ષે વિવિધ ક્ષેત્રના સૌથી પ્રતિભાશાળી વ્યક્તિઓની યાદી તૈયાર કરે છે. આ વર્ષે વિજ્ઞાનના ક્ષેત્રમાં નોંધપાત્ર કામ કરનાર 30 વર્ષથી ઓછી વયના પ્રતિભાશાળી 30 વૈજ્ઞાનિકોની યાદીમાં વડોદરાના યુવા વૈજ્ઞાનિક કરણ જાનીને સ્થાન મળ્યું છે.
અમેરિકામાં લીગો પ્રોજેક્ટના ભાગરૂપે જે ટીમ બનાવાઈ હતી તેમાં કરણ જાનીએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. આ ટીમે ગયા વર્ષે ગુરુત્વાકર્ષણના તરંગોની શોધ કરી હતી, જેને સદીની સૌથી મહત્વની ઐતિહાસિક શોધ માનવામાં આવે છે. કરણને ફંડામેન્ટલ ફિઝિક્સમાં સંશોધન માટે અમેરિકાનું પ્રતિષ્ઠિત બ્રેક થ્રુ પ્રાઇઝ પણ મળ્યું છે. કરણે અમેરિકાની પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી બીએસસીની ડિગ્રી મેળવી હતી. અત્યારે તેઓ જ્યોર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પીએચડી અભ્યાસના ભાગરૂપે બ્લેક હોલ પર સંશોધન કરી રહ્યા છે. તાજેતરમાં ભારતના પ્રવાસે આવેલા કરણ જાનીએ આજે ઉજ્જૈનની એક કોલેજમાં પ્રેરક પ્રવચન આપ્યું હતું. કરણ જાનીના માતા નીતાબેને ફોર્બ્સ મેગેઝીનમાં એકમાત્ર ગુજરાતી તરીકે કરણનું નામ આવવાથી આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. સારા ન્યૂઝ અમારી માટે, ટીમ માટે લગભગ બધી મેજર પ્રાઇઝ અમને ટીમને મળે છે. કરણનું જે ફોર્બ્સ મેગેઝીનમાં નામ આવ્યું છે 30 અંડર 30માં, એની જે નોંધ લેવાય છે, એના જે કાર્યની, એના જે એની મહેનત, એનું અમને જાણીને બહુ જ આનંદ અને ગૌરવની લાગણી મળે છે. અમે સપને પણ હું વિચાર નહોતો કર્યો કે આટલા મોટા મેગેઝીનની અંદર, વર્લ્ડ રેન્કિંગ મેગેઝીનમાં 30 અંડર 30ની અંદર નામ આવે. ને એણે સૌથી પહેલાં એની ગાઈડને ફોન કર્યો, ને બાજુમાં અમે હતા તો એણે અમને જણાવ્યું. તો અમને તો કશું નોલેજ જ નહોતું આ બાબતનું. અમને તો ખૂબ ગર્વ અને એકદમ લાગણી વસ્ત થઈ ગયા. કરણ જાનીના પિતા પંકજ જાનીએ કરણની ઉપલબ્ધિ વિશે આશ્ચર્ય સાથે આનંદની લાગણી અને ખૂબ ગૌરવ અનુભવ્યું હોવાનું જણાવ્યું હતું. કચ્છના માધાપર ખાતે રાષ્ટ્રીય એકતા શિબિરનો પ્રારંભ થયો છે. 10મી જાન્યુઆરી સુધી ચાલનાર આ શિબિરમાં 13 રાજ્યોના એનએસએસના સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. એનએસએસ ગુજરાતના રિજનલ ડિરેક્ટર કમલકુમાર કરના અધ્યક્ષસ્થાને તમામ રાજ્યોના સ્વયંસેવકો પોતપોતાના પરંપરાગત વસ્ત્રોમાં ગામમાંથી પસાર થયા હતા. હિમાચલ પ્રદેશ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બેંગાલ, મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ, ત્રિપુરા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ગુજરાત અને ઓરિસ્સાના સ્વયંસેવકો પોતાના રાજ્યમાંથી માટી અને ઘડા સાથે ઝાડના રોપા અને પાણી સુધ્ધાં લઈ આવ્યા હતા. માધાપર ગામમાં રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિ, વ્યક્તિગત ઘડતર, સ્વચ્છતા અભિયાન સહિત પોતાના રાજ્યોની રહેણીકરણીનું આદાન પ્રદાન કરાશે. તાલીમાર્થીઓ કચ્છ સરહદ પાસે જઈને દેશના જવાનો દેશની રક્ષા કેવી પરિસ્થિતિમાં કરે છે તે પણ નિહાળશે. અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં ખાસ કરીને યુવા વર્ગમાં ડ્રગ્સ કલ્ચરનું નિર્માણ થઈ રહ્યું છે. યુવાધનને ખોખલું કરી નાખતા ડ્રગ્સ સામે લોકોમાં જાગૃતિ વધે તે માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદની કેએસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટે નશાબંધી સામે જનજાગૃતિ લાવવા સરાહનીય પ્રયાસ કર્યો છે. જોઈએ એક રિપોર્ટ. અમદાવાદની કેએસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ ખાતે નશાબંધી સામે જનજાગૃતિ લાવવાના પ્રયાસ રૂપે હેલ્ધી કેમ્પસ નામે ખાસ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં માર્ગ સલામતી અને વાહન ચલાવતી વખતે વિદ્યાર્થીઓ તેમજ યુવાનો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને સમાજમાં પણ ટ્રાફિક અંગે જાગૃતિ આવે તે હેતુથી શહેરમાં વિદ્યાર્થીઓ દ્વારા હેલ્મેટ રેલીનું આયોજન કરાયું હતું. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નિયામક હરિઓમ ગાંધી અને ટ્રાફિક પીઆઈએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. કેએસ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ કે દ્વારા આજ હેલ્મેટ રેલી નિકાલી ગઈ, જિસકા ઉદ્દેશ થા છાત્રોમાં એક અવેરનેસ જાગૃત કરના કે વો લોગ હેલ્મેટ યુઝ કરે, સાથ સાથ આમ પબ્લિક કો ભી બતાના કે કિસ તરહ સે હમ લોગ બચ સકતે હૈ અગર રોડ એક્સિડેન્ટ મેં અગર ચોટ લગે તો. દૂસરા હેલ્ધી કેમ્પસ ઇનિશિએટિવ કે દ્વારા જો કેએસ સ્કૂલ કા હૈ ઉસમેં 3 ચીજે ઓર કી જા રહી હૈ. રંગોલી એક કોમ્પિટિશન હૈ, દૂસરા પોસ્ટર મેકિંગ કોમ્પિટિશન હૈ, તીસરા ઇન લોગોને સ્કિટ કિયા હૈ. તો આજ પૂરે દિન યે લોગ હેલ્ધી કેમ્પસ કે પ્રોગ્રામ્સ કરેંગે. જે ઇનિશિએટિવ કોલેજ તરફથી લેવામાં આવ્યું છે જે બહુ જ સારું છે, અને હું એવું વિશ કરું કે તમામ કોલેજ, તમામ ફેકલ્ટીઝ છે એ આ ટ્રાફિક રૂલ્સ છે એને ફોલો કરવા માટેની અવેરનેસ કેમ્પેઇન પોતાના કોલેજમાં, પોતાની ફેકલ્ટીઝમાં શરૂ કરે. આ ઉપરાંત કોલેજ કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા તંદુરસ્ત જીવનનો સંદેશો આપતા પોસ્ટર મેકિંગનો પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 80 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને નશાની કુટેવથી દૂર રહેવાના સંદેશા આપતા પોસ્ટર્સ બનાવ્યા હતા.
साथे ज एंटी आल्कोहोल अने एंटी ड्रग्स ना विषयों पर विद्यार्थियों द्वारा रंगोली स्पर्धानु आयोजन करायु हतु जेमा युवानो तंदुरस्त रहीने स्वस्थ समाजनु निर्माण करे ए वात रंगोली द्वारा रजू कराई हती। हमारी थीम एंटी आल्कोहल एंटी ड्रग्स एंड एंटी स्मोकिंग छे तो एना थी सूट बेड इफेक्ट थई सके छे ए हमें लोको ए पोस्टर थी एने रिप्रेजेंट करी छे। पोस्टर मेकिंग 100 जेटला पोस्टर्स बनाव्या छे एंड ईच एंड एवरी पोस्टर हेज अ वेरी यूनिक मेसेज सो दैट इज ऑल्सो द पार्ट अवर स्टूडेंट्स आर वेरी क्रिएटिव एंड वी आर लुकिंग फॉरवर्ड फॉर सच इवेंट्स ऑन एंड ऑफ। अमार त्यां घणी बधी इवेंट्स थती होय छे मैनेजमेंट रिलेटेड पण थती होय छे सोशल रिलेटेड पण थती होय छे सो वी एप्रिशिएट दिस एंड वी आर थैंकफुल टू हरिओम गांधी सर के हमने अब चांस आप्यो छे केएस ने अने गुजरात यूनिवर्सिटी हेज सपोर्टेड अस सो मच। आ समग्र कार्यक्रम दरमियान कॉलेजना विद्यार्थीओए ड्रग्स ना रवाड़े चढ़वाथी पोतानी अने कुटुंबनी केवी दयनीय हालत थाय छे तेनो चितार आपता नाटक द्वारा जागृति लावाना प्रयासो कर्या हता। दूरदर्शन समाचार माटे अमदावादथी जयसुख शियाणीनो अहेवाल। जूनागढ़ जिल्लामां नोंधायेला 2110 एचआईवी दर्दीओने योग्य मार्गदर्शन अने सारवार मळी रहे ते माटे गुजरात स्टेट एड्स कंट्रोल सोसायटी द्वारा विहान सार संभाळ केन्द्रनो प्रारंभ करवामां आव्यो छे। सिविल होस्पिटल खाते आ केन्द्रने मेडिकल कॉलेजना डीन डॉक्टर एचपी राठौड़ अने धारासभ्य महेन्द्र मशरूए खुल्लू मूक्यु हतु। विहान केयर सेंटरना दक्षा पटणीए जणाव्यु हतु के एचआईवी ना दर्दीओ एकबीजाने मळे अने खुश मिजाज में रहे ते माटे आ केन्द्र में अनेक सुविधाओ उभी करवामां आवी छे। एचआईवी ना दर्दीओ माटे आ केन्द्र आशीर्वाद रूप बनशे एम मेडिकल कॉलेजना डीन डॉक्टर एचपी राठौड़े जणाव्यु हतु। प्रधानमंत्रीना कैशलेस अभियान ने सतत वेग मळी रह्यो छे। नाणानी चुकवणी माटे लॉन्च करवामां आवेली भीम एप्लिकेशन तेमज पेटीएम ना उपयोगथी नानी नानी आर्थिक चुकवणी करवानो व्याप पण वधी रह्यो छे। आवुं ज एक उदाहरण भरूचमां चाना दुकानदारे बेसाड्युं छे। भरूचमां रहेता पंकजभाई प्रधानमंत्री मोदीना कैशलेसना विचारथी प्रभावित थया। पंकजभाईए पोतानी चानी दुकानमां भीम तथा पेटीएम द्वारा ज नाणा चुकवानी व्यवस्था राखी छे। पंकजभाई तेमने त्यां चा पीवा आवता लोकोने आ सुविधानो लाभ लेवा अने भारतने कैशलेस बनावानी झूंबेशमां भागीदार थवा माटे अपील पण करता होय छे। डांग जिल्लामां आवेल गुजरातना एकमात्र गिरिमथक सापुतारा पासे आवेला नवा गामने केन्द्र सरकारनी उजाला योजना हेठळ एलईडी लाइट द्वारा झळहळतुं करवामां आव्युं छे। नवा गामनी स्ट्रीटलाइट्सने पण प्रशासन द्वारा नवी करवामां आवी छे। स्ट्रीटलाइटनी सुविधा मळवाथी सापुतारानी सहेलगाए आवता सहेलाणीओ तथा नवा गाममां रहेता स्थानिको खुश छे। सापुतारा फरवा आवनार सहेलाणीओ हवे भयमुक्त फरी शकशे एनो तेमने संतोष छे। जिल्ला विकास अधिकारी दिलीपभाई गढ़वीए जणाव्युं हतुं के नवा गाम सापुतारा गिरिमथकनी नजीक आवेलुं छे। अहींनुं ग्राम्य जीवन खूब शांत अने सुंदर छे। गिरिमथक आवता प्रवासीओ ग्राम जीवन जोई शके अने फरी शके ते माटे आ व्यवस्था उभी करवामां आवी छे। उजाला एलईडी लाइटनुं अजवाळुं वधु आपे छे अने इलेक्ट्रिक बिल पण ओछुं आवता ग्राम पंचायतने फायदो थशे। ज्यारे स्थानिक काळुभाईए उजाला योजनाने आशीर्वादरूप गणावता जणाव्युं हतुं के गाम कोई पर्व होय एम झळहळी रह्युं छे। भारत सरकार संचालित केन्द्रीय बागवानी परीक्षण केन्द्र में कृषि वैज्ञानिकों करेला प्रयोगों अने शोधेली नवी टेक्निक थी विकसावेली सीताफळनी जातिनी खेती पंचमहालना खेडूतो अपनावी रह्या छे। आ नवी टेक्निक थी पंचमहालना खेडूतो एक हेक्टर दीठ 1.5 लाख रूपया कमाई रह्या छे। वात एम छे के पंचमहाल जिल्लाना वेजलपुर खाते भारत सरकारनुं केन्द्रीय बागवानी परीक्षण केन्द्र आवेलुं छे। आ परीक्षण केन्द्रमां वैज्ञानिको डॉक्टर विकास यादव अने डॉक्टर संजय सीत्र द्वारा एक प्रयोग करवामां आव्यो। पंचमहाल जिल्लानी सूकी अने ओछा वरसादवाळी जमीनमां ओछा खर्चे वधु नफो रळी शकाय तेवी लोकल 4 नामनी सीताफळनी जातनुं संशोधन कर्युं। आ सीताफळनी खास विशेषता ए छे के सीताफळने पाणीनी खास जरूर पड़ती नथी। तेमां खातर के दवाओना छंटकावनी पण जरूर पड़ती नथी। मात्र 3-4 ज महिनामां सीताफळनो पाक उतरे छे अने 50% जेटली वधारे आवक पण थाय छे। परिणामे अगाउ डांगर अने बीजा पाकोनी खेती करता खेडूतो हवे सीताफळनी खेती तरफ वळ्या छे। बिना पानी के इसकी सफलतापूर्वक खेती की जा सकती है क्योंकि इसमें जुलाई के महीने में फूल आते हैं और अक्टूबर के लास्ट से नवंबर के फर्स्ट वीक तक इसकी फ्रूट की तुड़ाई संपन्न हो जाती है। वर्षा आधारित फल जैसे बेर
आंवला, सीताफल, जामुन, चिरौंजी, जो कि हमारे जो गरीब किसान हैं वो इसको पौधे ले जाते हैं, और साथ ही साथ हम इनको ट्रेनिंग देते हैं। ट्रेनिंग में कितना खाद, कितना पानी, कौन सी प्रजाति और कौन सा फल किस जमीन में लगाना है, उसमें हमें जानकारी देते हैं। सीताफल ना छोड़ उत्पादन कर्या, एनी अंदर हमने सारू फल मळ्यु, अने ए फल अमे बजार में लेने जे छे तो पण सारी किंमत आवे छे। खोर खातर नथी जो दवा नथी जोईती, पहेलू एनु फूल आवे अने फरी एनु फल आवे, ए पाका थाय एटले अमे बजार में जईए अने तेनी सारी किंमत मळे छे। आ साथे न्यूज एट 7 समाप्त करीए छीए। नमस्कार।